શ્રી કૃષ્ણ બાળકો ધોરણ ચાર વિશે ગુજરાતી વૃક્ષો થી શું શું લાભ થાય છે તો વૃક્ષો હવાને સ્વચ્છ રાખે છે વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે અને પંખીઓને આશ્રય આપે છે વળી વૃક્ષો તડકામાં છાયો પણ આપે છે બીજું નરેન્દ્ર કેળાની વાડીમાં શા માટે ગયો ત્યાં શું થયું તો શું આવ્યામાં જવાબ નરેન્દ્રની માતા ભુવનેશ્વરી દેવીએ નરેન્દ્રને હનુમાનજીના પરાક્રમોની વાર્તા કહી અને કહ્યું કે હનુમાનજીને કેળા બહુ ભાવે છે એટલે તે કેળાની વાડીમાં રહે છે આથી નરેન્દ્ર કેળાની વાડીમાં હનુમાનજીને મળવા માટે ગયો પણ ત્યાં તેને હનુમાનજીના દર્શન થયા નહીં ત્રીજું ધ્યાન કરવાથી સા ફાયદા થાય છે આમાં શું જવાબ આવે કે ધ્યાન કરવાથી મનને શાંતિ મળે છે અને શરીરનો થાક દૂર થાય છે વળી ધ્યાન કરવાથી આપણી એકાગ્રતા અને યાદશક્તિ પણ વધે છે પ્રશ્ન ત્રણ પાઠના આધારે બાળ નરેન્દ્ર વિશે પાંચ છ વાક્ય લખો તો આપણે પાઠમાં જોયું બાળ નરેન્દ્ર વિશે પાંચ છ વાક્ય આપણે લખીએ બાળ નરેન્દ્રમાં નિડરતા જિજ્ઞાસા અને એકાગ્રતાના ગુણ હતા દાદાજીની વાત સાંભળીને એ ઝાડ ઉપર રાક્ષસને જવા ચડે છે હનુમાન હનુમાન દાદાને મળવા એ કેળાની વાડીમાં જાય છે ધ્યાનની રમત રમતા પદ્માસનમાં બેસી એ હોમકાર બોલે છે તે ધ્યાનમાં એવો એકાગ્ર થઈ જાય છે કે ભાગો ભાગો સાપ આવ્યો સાપ ની બૂમો પણ તે સાંભળ સંભળાતી નથી પ્રશ્ન ચાર આપણે ઉદાહરણ પ્રમાણે શબ્દો બનાવો પહેલું ઉદાહરણ નિયમ નિયમિત આપણે ઉદાહરણ મુજબ એ શબ્દ આપેલા છે તો એ પરથી આપણે અહીંયા જવાબ લખવાના છે તો અહીંયા છે સ્વયં તો સ્વયમિત અપમાન તો અપમાનિત સુગંધ સુગંધિત સન્માન સન્માનિત ક્રોધ ક્રોધિત આનંદ તો આનંદિત ઉદાહરણ બીજું નર

ગાંડુ ગાંડા કૂતરું કૂતરા પ્રશ્ન પાંચ કૌશમાં નરેન્દ્રના ગુણ ગુણો આપ્યા છે ઘટના મુજબ ઉચિત ગુણ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો આપણે કાઉસમાં આપેલા છે તો આપણે ખાલી જગ્યા વાક્ય વાંચવાનું એ પૂરથી નરેન્દ્રના અહીંયા ગુણ લખવાના તો પેલું નરેન્દ્રનું કેળાની વાડીમાં પહોંચી જવું

લખો તો હવા પવન મદદ સહાય પ્રણામ વંદન ઝાડ વૃક્ષ બળવાન મજબૂત દરરોજ હંમેશા પ્રશ્ન નીચેના શબ્દોના વિરુદ્ધ શબ્દો લખો તો શાંતિ અશાંતિ ધ્યાન બે ધ્યાન સમરણ તો વિસમરણ લાભ તો ગેરલાભ પ્રશ્ન આઠ સાચી જોડણીની સામે ખરું કરો આપણને અહીંયા અલગ અલગ ત્રણ શબ્દ આપણને આપેલા છે તેમાંથી ત્રણ શબ્દમાંથી કઈ સાચી જોડણી છે તો તેના ઉપર આપણે ખરું કરવાનું છે તો આયું ફળિયું તો આ ફળિયાની સાચી જોડણી છે તો તેમાં ખરું કરશું પછી જીવન જીવન આપણે આ રીતે લખીએ છીએ તો તેમાં સાચું ખરું દધીજી તો આ દધીજી ખરું છે તો ત્યાં આપણે ખરાણી નિશાની કરશું પછી નિયમિત નિયમિતમાં આપણે ખરાણી નિશાની કરશું નીચે આપેલા શબ્દોને ક્રમમાં ગોઠવો પણ અહીંયા શબ્દ આપેલા છે તો તેને આપણે શબ્દકોષમાં ગોઠવવાના છે હોમકાર ઋષિ ધ્યાન વૃક્ષ અને સંકલ્પ પાઠ બાર આપણે આજે અહીંયા પૂર્ણ થયો